ભુજના રિદ્ધિસિદ્ધિનગર વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ બનવા પામી છે. ભુજ શહેરમાં આવેલ પ્રમુખ સ્વામીનગર વિસ્તારમાં સિદ્ધિ વિનાયક સોસાયટીમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. નગરપાલિકા તંત્ર દ્વારા તાકીદે નિરાકરણ કરાવે તે જરૂરી બની રહ્યું છે. પાણી હાલ શિયાળાની સિઝનમાં પણ જો ન મળતું હોય તો તે બાબત ગંભીર કહી શકાય. આ બાબતે પૂર્વ નગરસેવક અશોકભાઈ પટેલ શું કહે છે તે સાંભળીએ. આપના માધ્યમથી જાણવા મળ્યું કે સિદ્ધિ વિનાયક સોસાયટીમાં આ રીતના સમસ્યા છે. તો હું તમને 5 વર્ષની વાત કરું તો વોર્ડ નંબર 11માં 56 થી 57 સોસાયટીઓ છે અલગ અલગ. જ્યાં જ્યાં અતિ જરૂરિયાત હતી ત્યાં ત્યાં આપણે પ્રાયોરિટીમાં વિકાસના કામો કર્યા હતા અને ધીમે ધીમે આખા વોર્ડમાં આજ સુધી મને ગર્વ થાય છે કે 6 થી 7 કરોડના અંદાજિત કામો વિકાસના કામો વોર્ડ નંબર 11માં થયા છે. આપશ્રીએ જ્યારે વાત કરી કે સિદ્ધિ વિનાયક સોસાયટીની, તો સિદ્ધિ વિનાયકની સોસાયટીમાં સમયે સમયે એ લોકોની માગણી આવતી હોય છે. પ્રથમ માગણી એ હતી કે અમારા વિસ્તારની પાણીની લાઈન વારેઘડીએ તૂટી જાય છે, તો એ લાઈન આપણે વ્યવસ્થિત નવેસરથી નવી લાઈન નખાવી દીધી એટલે પાણીની લાઈનની તૂટવાનો પ્રશ્ન હલ થઈ ગયો. ત્યારબાદ સીસી રોડની વાત આવી, તો આપણે એ સોસાયટીની 4 થી 5 શેરીઓ છે એ સોસાયટીમાં આપણે આગલા 2 વર્ષ પહેલાં સીસી રોડ બનાવ્યા હતા અને અત્યારે જે બાકી રહેતી જે સીસી રોડના કામ છે એ કામના ટેન્ડર થઈ ગયા છે અને એજન્સીને કામ સોંપાઈ ગયું છે. એજન્સી દ્વારા અન્યત્ર કામ ચાલુ હોતા તે કામ અત્યારે ચાલુ નથી થઈ ગયું, પણ મારી વાત થયા મુજબ 1-2 દિવસમાં એ કામ ચાલુ, સીસી રોડનું કામ ચાલુ થઈ જશે. થોડાક સમય પહેલાં એ સિદ્ધિ વિનાયક સોસાયટીના અગ્રણીઓ મારી પાસે આવ્યા હતા અને સાર્વજનિક ચોકની જે વાત કરી, એમનો જે વચ્ચે સાર્વજનિક ચોક છે એ 30 લાખના ખર્ચે આખો ઇન્ટરલોક ચોક બનાવવાનો છે અને એ કાર્ય આપણે મંજૂર થઈ ગયું છે અને કારોબારી અને જનરલ બોર્ડમાં પણ પાસ થઈ ગયું છે, એટલે હવે સમય આવશે ત્યારે એ પણ સાર્વજનિક ચોકનું પણ કામ પૂર્ણ થઈ જશે. અને આ બાબતે જ્યારે આ બાકી રહેતી જે સીસી રોડના કામ છે એ એજન્સી દ્વારા કામ ચાલુ કરવામાં આવશે એટલે 100% સિદ્ધિ વિનાયકના રોડના કામ પૂર્ણ થઈ જશે. પાણીની સમસ્યા, હા, વોર્ડ નંબર 11માં પાણીની સમસ્યાનો વારંવાર સમસ્યા સર્જાય છે. એમાં જ્યારે ઉપર નર્મદાના પાણી બંધ હોય અથવા મેઇન લાઇનનું તૂટી ગયું હોય ત્યારે એ પાણીની સમસ્યા સર્જાય છે. અત્યારે 4 થી 5 દિવસે પાણી મળે છે. એ સમસ્યા બાબતે ઘણી વખત ધારાસભ્યશ્રી તેમજ પાર્ટીના પ્રમુખશ્રી અને નગરપાલિકાના પદાધિકારીઓની પણ મિટિંગ અવારનવાર યોજાય છે. અમારા વિસ્તારને જે શિવકૃપા ટાંકામાંથી જે પૂરું પાડતો ટાંકો છે, હાલની સ્થિતિ એમની 10 લાખ લીટર છે, એમનામાંથી વોર્ડ નંબર 7, 8, 11 પાણી વિતરણ થાય છે. પણ આવનાર ભવિષ્યમાં 2-3 મહિનાની અંદર શિવકૃપા ટાંકો 50 લાખ લીટરનો ટાંકો નવો બની જશે ત્યારે આ સમસ્યાનો પણ ઉકેલ આવી જશે. આપના માધ્યમથી જાણવા મળ્યું કે રહેવાસીઓ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે વોર્ડ નંબર 11માં 1 શેરી વારંવાર થાય છે. એ ખોટી વાત છે. આજથી 17 વર્ષ પહેલાં રિલોકેશન સાઇટ બની ત્યારે જે રોડ બન્યા હતા એના ઉપર સીસી રોડ બને છે, એવો કોઈ પણ અમારા ધ્યાનમાં નથી કે 1 રોડ સીસી બની ગયો એના ઉપર ફરી પણ સીસી બને છે એવો અમારા ધ્યાનમાં નથી. અને લગભગ હું કહું છું કે એ જે ડબલ રોડ બનવાની વાત છે ને એ અમારા ધ્યાનમાં જ નથી અને બનતા જ નથી. જૈન ગૃહ ઉદ્યોગ, અહીં આપને મળી રહેશે 72 પ્રકારના બિદડાના ખાખરા, 27 પ્રકારના ભૂજપુરના અથાણા, 36 પ્રકારના સરબત, 54 પ્રકારના મુખવાસ, 45 પ્રકારની જમ્બો બુક્સ. કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે. ડબલ ધમાકા ઓફર, 12 નંગ નોટબુક્સ સાથે 8 નંગ ફ્રી, 12 નંગ જમ્બો બુક્સ સાથે 6 નંગ ફ્રી, રૂપિયા 2000ની ખરીદી ઉપર આકર્ષક ભેટ, MRP પર અંદાજે 40% જેટલો ફાયદો મેળવો. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ સંગાથે 72 પેજથી 500 પેજ સુધીની બુક રૂપિયા 220 થી રૂપિયા 1920 સુધીમાં મળી રહેશે. સ્થળ સુહાગ રિંગ રોડ, ફરસાણી દુનિયાની સામે, ભુજ, કચ્છ.